વિદ્યાર્થી મિત્રો આ વિડિયોની અંદર આપણે ઉદાહરણ નંબર 3.8 જોવાના છે એની રકમ અહીંયા આપેલી છે હવે આમાં શોધવાનું શું છે તો અહીંયા એક પરિપથ આપે છે એમાં ગેલોમીટરમાંથી વહેતો પ્રવાહ તમારે શોધવાનો છે જો ગેલોમીટરમાંથી વહેતો પ્રવાહ કેટલો એ શોધવા માટે અહીંયા કિર્ચોફના નિયમનો ઉપયોગ કરવો પડે હવે કિર્ચોફના નિયમનો ઉપયોગ કરવો હોય તો ચાર સ્ટેપ મેં તમને કીધેલા છે એ ચાર સ્ટેપ વડે તમે સરળતાથી ગેલોમીટરમાંથી વહેતો પ્રવાહ લાવી શકો કયા ચાર સ્ટેપ છે નંબર 1 પહેલા પ્રવાહનું મિત્રણ ચાલો તો પ્રવાહનું મિત્રણ કરીએ બેટરીના ધન છેડામાંથી વહેતો પ્રવાહ ધારો કે આવી છે એ આઈ પ્રવાહ આ બાજુ આઈ માંથી આઈ1 જેટલો જાય તો આ બાજુ ગયો આઈ2 જેટલો આઈ માંથી આ બાજુ આઈ1 આ બાજુ આઈ2 કેટલો ગયો કરો હવે આઈ1 માંથી આમ ગેલોમીટર તરફ ગયો આઈ જી તો આ બાજુ કેટલો જાય આઈ1 માંથી આઈ જી આમ ગયો તો આ બાજુ આઈ1 માઈનસ આઈ જી હવે આગળ આઈ જી આ બાજુથી આવ્યો આઈ આઈ2 આ બાજુથી આવ્યો તો બંને ભેગા થયા એટલે અહીંયા પ્રવાહ કેટલો થયો આઈ2 પ્લસ આઈ જી બે પ્રવાહ અહીંયા ભેગા મળે છે એટલે બેના સરવાળા જેટલો પ્રવાહ થઈ જાય I2 plus IG અને I1 plus IG તો આ માઈનસ IG plus IG કેન્સલ થાય બંને ભેગા થવાના એટલે અહીંયા કેટલો પ્રવાહ આવવાનો તો અહીંયા પ્રવાહ I1 plus I2 થવાનો અને જુઓ તો I માંથી I1 I2 નું વિભાજન થયું હતું તો આ બંને પાછા ભેગા થયા એટલે આ પ્રવાહ કયો કહેવાય તો કિર્ચોફના પહેલા નિયમ પ્રમાણે આ પ્રવાહ આવી જાય I1 માંથી આ બે છૂટા પડ્યા હતા તો બંને ભેગા થાય એટલે ફરીથી પાછો આઈ1 જેટલો પ્રવાહ બની જાય અને બેટરીમાંથી પાછો જાય તો અહીંયા જો આપણે પ્રવાહનું વિતરણ કરી દીધું એટલે પહેલું સ્ટેપ આપણું પૂરું થયું બીજું સ્ટેપ શું હતું તો મુસાફરી માટેના માર્ગ પસંદ કરવાના એક માર્ગ આ લઈ લો બીજો માર્ગ આ લઈ લો બરોબર અને ત્રણ પ્રવાહ છે જો આઈ1 આઈજી અને આઈ2 આવા ત્રણ પ્રવાહ છે એટલે ત્રણ માર્ગ લેવા પડે તો આઈ આ બે એક આ માર્ગ લીધો બીજો આ લીધો અને બેટરી વાળો માર્ગ લઈ લો આ બેટરી વાળો માર્ગ આ લઈ લો અને ત્રણેય પર કિર્ચોફનો નિયમ લાગુ પડે તો શરૂ કરીએ આપણે પહેલો બી એ ડી બી બી એ ડી બી માર્ગ પર કિર્ચોફનો બીજો નિયમ લાગુ પડે ચલો તો શરૂ કરો બીજી તમે એ તરફ જાઓ એટલે પ્રવાહની વિરુદ્ધ દિશામાં એટલે પ્લસ આઈ આર પ્લસ આઈ આર એટલે સો આઈ વન પછી અહીંયા પ્રવાહની દિશામાં એટલે માઇનસ સાઈડ આઈ ટુ અને અહીંયાથી પ્રવાહની વિરુદ્ધ દિશા પ્રવાહ આમ આવે છે તમે આ બાજુથી આમ જાઓ છો ઉપર એટલે પ્રવાહની વિરુદ્ધ દિશામાં એટલે પ્લસ જો ગેલોમીટરનો અવરોધ 15 છે અને પ્રવાહ આઈજી છે એટલે 15 આઈજી અને બરાબર બી પાસે પહોંચી ગયા એટલે જીરો બરોબર હવે અહીંયા પાંચે ભાગ ચલાવીએ પાંચ વડે ભાગ ચલાવીએ તો 20 5 100 થાય બરોબર પછી અહીંયા 4 આઈ સોરી ભૂલ થઈ આ પાંચે ભાગ ચલાવીએ તો 12 5 60 થાય ને અહીંયા 12 આવે 12 આવે પાંચ વડે આ સમીકરણને ભાગી નાખીએ બંને બાજુ અહીંયા પાંચ વડે અહીંયા પાંચ વડે અહીંયા પાંચ વડે તો 3 આઈ જી પાંચ વડે ભાગો અને બરાબર જી1 પાંચ વડે ભાગો એટલે જી તો આ સમીકરણ નંબર તમને 1 મળ્યો સમીકરણ નંબર 1 બીજો કયો માર્ગ પસંદ કરવાનો હતો આ રહ્યો બી સી ડી બી બી સી ડી બી માર્ગ પર કિર્ચોફનો બીજો નિયમ વાપરતા ચલો બી થી સી તરફ આવો એટલે પ્રવાહની દિશામાં પ્રવાહની દિશામાં માઇનસ 10 આઈ1 માઇનસ આઈ2 સી થી ડી તરફ આમ જવાનું છે જો આમ આમ ફરવાનું છે તો સી થી ડી તરફ એટલે પ્રવાહની વિરુદ્ધ દિશામાં એટલે પ્લસ 5 કૌંસમાં આઈ2 પ્લસ આઈ2 અને અહીંયાથી પ્રવાહની વિરુદ્ધ દિશામાં એટલે પ્લસ વિરુદ્ધ દિશામાં પ્લસ 15 આઈ છે અને બરાબર છે હવે 10 ને અહીંયા ગુણી નાખો એટલે માઇનસ 10 આઈ1
माइनस माइनस प्लस दस आई जी माइनस माइनस प्लस दस आई जी अब यहाँ पांच ने बोला है पांच आई जी पंदर बराबर जी तो अबे समीकरण क्यों बन सकते हैं जी तो अब माइनस दस आई माइनस दस आई પછી આ 10 આવી જી અને 5 આવી જી એટલે 15 આવી જી છે એટલે આપું છું i2 પર પહેલા લખી દો 5 આવી કુલ 15 નહી એક જ છે એટલે પ્લસ 5 આવી અને i જી મારા 3 પર છે 10 ને 5 15 ને 15 એટલે 30 ટોટલ 30 આવી જી બરાબર જી બરોબર ચલો તો આમાં પણ 5 વડે ભાગ ચાલશે 5 વડે આને પણ ભાગ ચાલશે એટલે કેટલા આવશે જો તો અહીંયા ચલો હું આને 2 વડે ભાગ ચલાવી દઉં 2 વડે ભાગ ચલા સોરી 2 વડે બંને બાજુ ગુણી નાખીશ 2 વડે આને ગુણી નાખો તો 2 વડે ગુણતા 2 વડે બંને બાજુ ગુણતા કેમ એવું કર્યું એનું કારણ પછી હતું 2 વડે ગુણી નાખો તો અહીંયા માઈનસ 20 આવી ગયું એટલે 10 આવી ગયું અને 30 તો 60 આવી ગઈ બરાબર જી હવે આ સમીકરણ નંબર તમારો 2 આવ્યો બરોબર એ 2 વડે ગુણ્યા કેમ કારણ કે જો અહીંયા આપણે આમાંય 20 હતા અને આમાંય 20 હતા આઈ પણ ઉડાડવો હોય તો આના પરથી ઉડાડી શકાય अब ये बात आई वन का नोट तो काट ही सकता है जो समीकरण एक अने समीकरण बे नो लोप लेता अल्ले आप पहला बीजा में लोप लगी होगी जो अभी साइन वन पहलू समीकरण ऊंचा बार आई टू वत्ता त्राण आई जी बराबर जी अनासु लगा है माइनस बी साइन वन वत्ता दस आई વત્તા 60 આવી બરાબર 0 તો આ આ બે કેન્સલ થઈ જશે હવે જો અહીંયા માઈનસ 12 આવી તો અને પ્લસ 10 એટલે માઈનસ 2 આવી તો અને આ પ્લસ 63 આવી છે બરાબર ચલો આગળ તો i2 આમાં જ લાવો એટલે 2i2 બરાબર 2i2 બરાબર 63 આવી છે તો i2 બરાબર 63 ભાગે 2 આવી છે અને 63 ભાગે 2 એટલે 31.5 આવી છે આ તમારો i2 આવી ગયો જો અને છેલ્લો એક ભાગ બાકી હતો કારણ કે આપણે ત્રણ પ્રવાહ લીધા હતા i1 i2 અને ig એટલે ત્રણ સમીકરણ ત્રણ ભાગ માર્ગ લેવા પડે તો પહેલો ભાગ બીજો ભાગ આ ત્રીજો ભાગ લઈ લો ત્રીજો ભાગ કયો લેવાનો એ આ આ જો આ બેટરી સાથેનો a b c E A B C E A માર્ગ પર કિર્ચોફનો બીજો નિયમ વાપરતા ચલો શરૂ કરો A થી શરૂ કરીને B પર પ્રવાહની દિશામાં એટલે માઈનસ સાઈન આઈ માઈનસ સાઈન આઈ પછી B થી C પર પ્રવાહની દિશામાં એટલે માઈનસ 5 I2 પ્લસ IG અને ત્યાંથી તમે આમ બેટરીના ગુણથી દંતર ધન છેડા તરફ ગયા એટલે પ્લસ 10 અને એ છેડા પાસે પહોંચી ગયા એટલે બરાબર 0 હવે અહીંયા એક કામ કરો અહીંયા 60 માઈનસ 60 આવી ગયું માઈનસ 5 આવી ગયું વત્તા ઓછા ઓછા 5 આવી છે અને 10 આમાં જ લઈ ગયો ઓછા 10 તો ઓછા 5 વડે બંને બાજુ ભાગી નાખો ઓછા 5 વડે ઓછા 5 વડે બંને બાજુ ભાગતા બરોબર બંને બાજુ ઓછા 5 વડે ભાગી નાખો એટલે 12 5 60 થાય ઓછા ઓછા વત્તા થઈ ગયા એટલે 12 આવી ગયું બરોબર આને ઓછા 5 વડે ભાગો એટલે પ્લસ 60 એટલે ટોટલ 13 આવી ગયું થાય ચાલશે એક સ્ટેપ બદલો ઓછા 5 વડે ભાગો એટલે આવી જી અને ઓછા 5 વડે ભાગો એટલે વત્તા 2 આવું થાય ઓછા 5 વડે ઓછા તો નીકળી જાય અને વત્તા 5 વડે ભાગો 12 5 60 5 ને 12
એટલે આ 13 i2 13 i2 વત્તા ij બરાબર 2 આવું થયું. હવે i2 ની કિંમત આ સમીકરણ 3 માંથી મૂકી દો. સમીકરણ 3 પરથી સમીકરણ 3 માંથી i2 ની કિંમત અહીંયા મૂકી દો તો 13 કૌંસમાં 31.5 વત્તા ij અને ઇન્ટુ 2. હવે 13 ગુણ્યા 31.5 કરશો એટલે 409. ij લખવાનો હતો અહીંયા ij અર્ધ 31.5 ij સમીકરણ 3 પરથી. ચલો 31.5 વડે અહીંયા 31.5 ગુણ્યા 13 કરશો એટલે 409.5 409.5 ij અને વત્તા 1 ij બરાબર 2 તો કેટલા થાય 410.5 ij બરાબર 2 તો ij બરાબર 2 ભાગ્યા 410.5 અને 2 ભાગ્યા 410.5 કરો એટલે તમારો જવાબ 0.00 487 એમ્પિયર આવો જવાબ આવશે. આનો ગુણોત્તર તમે કરશો ને અને માટે 4.87 ગુણ્યા 10^-3 ઘાત એમ્પિયર બરોબર. એટલે આને આવું પણ લખાય અથવા IG બરાબર 4.87 મિલી એમ્પિયર. તો મિલી એમ્પિયર માં લખી શકો ને આ રીતે લખી શકો તો ગેલોમીટર માંથી વહેતો પ્રવાહ. તો આ રીતે તમે આ દાખલો ગણી શકો. જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, કોમેન્ટ કરો અને બીજા વિદ્યાર્થીઓને પણ શેર કરો.